વેલકમ બેક. સુરતમાં ફરી શરૂ થયો છે વરસાદ. શહેરના અનેક વિસ્તારોમાં મેઘ સવારી જોવા મળી રહી છે. સુરતને ફરી એકવાર ગમરોડ્યું છે વરસાદે, જ્યાં શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. ભારે વરસાદને કારણે લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે દક્ષિણ ગુજરાતમાં સરવાળે વરસાદ જે છે તેની પરિસ્થિતિ સારી હોય છે. અહીં અવિરત વરસતો હોય છે વરસાદ. ત્યારે આ વખતે પણ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં જાણે કે વરસી રહ્યું છે, અને તેના કારણે લોકો જ્યાં વરસાદી માહોલનો આનંદ પણ માણી રહ્યા છે, ત્યાં ભારે વરસાદને કારણે મુશ્કેલી પણ પડી રહી છે. તો સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી કેર જે છે વરસી રહ્યો છે. આ અંગે વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ અમારી સાથે સુરતથી જોડાઈ રહ્યા છે. પ્રજ્ઞેશ, જાણવા માંગીશું કે કયા કયા વિસ્તારો સુરતના છે જ્યાં મેઘરાજો જે છે મન મૂકીને વરસી રહ્યો છે, અને કેવી પરિસ્થિતિ સર્જાઈ છે હાલ વરસાદને કારણે ત્યાં? જી બિલકુલ જણા, સવારથી જ વરસાદી માહોલ છે તે યથાવત છે, અને ગઈકાલની જેમ જ આજે પણ સમગ્ર સુરતમાં કહી શકાય, પરંતુ જે વરાછાનો વિસ્તાર છે ત્યાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. કારણ કે જે ધોધમાર વરસાદને કારણે જે વાતાવરણ જે ઠંડક છવાઈ છે તેને કારણે પણ લોકો માં ખુશી છે, પરંતુ બીજી બાજુ જે લોકો સ્કૂલે કોલેજ આ સમય એવો છે કે સાંજનો સમય હોવાના કારણે બાળકો સ્કૂલેથી છૂટતા હોય છે, નોકરિયાતો ઘરે જતા હોય છે, તે સમયે આ સ્પષ્ટ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે વરસાદમાં બાળકો ટ્યુશન ક્લાસથી છત્રી લઈને જતા હોય છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પોતાના પરિવાર સાથે જ્યારે સ્કૂલેથી નીકળતા હોય. આ સાંજનો સમય છે એટલે વરાછા વિસ્તારે મિની સૌરાષ્ટ્ર તરીકે પણ આપણે ઓળખાય છે, એટલે સાંજના સમયે શાકભાજી લેવા માટે મહિલાઓ બહાર નીકળતી હોય છે. જે સ્પષ્ટ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે દૂર દૂર સુધી આપણને છત્રીઓ સાથે લોકો દેખાશે, કે જે લોકો પોતાના નિત્યક્રમ જે સાંજના સમયે પોતાના બાળકોને લેવા જવાના હોય કે અન્ય ક્રમો માટે બહાર નીકળતા હોય છે. આપણે સ્થાનિક લોકો સાથે વાત કરીશું. શું કહેશો, આ વખતે વરસાદ જે પ્રમાણે વરસી રહ્યો છે, છેલ્લા અઠવાડિયાથી વરસાદ આવી રહ્યો છે અને છેલ્લા બે દિવસથી તો સવારથી વરસાદ છે, શું કહેશો આપ? વરસાદ બહુ સારો છે, હારામારો વરસાદ છે, ખેડૂતોને લાયક છે વરસાદ, અને પાણી ભરાતા નથી બહુ, હારામારો છે વરસાદ, બે દિવસ સતત પડી રહ્યો છે વરસાદ. ખાસ કરીને જે પાણી ભરાવાની સમસ્યા નથી નડી રહી, પરંતુ વરસાદને કારણે આ બાળકો જણા ખાસ આપ જોઈ શકો છો, બાળકો સાથે વાત કરીશું. વરસાદ છે, ટ્યુશનેથી કે સ્કૂલેથી ઘરે જઈ રહ્યા? સ્કૂલેથી ઘરે જઈ રહ્યા છીએ. આ વરસાદમાં કેટલી તકલીફ પડે છે જ્યારે આ છત્રી લઈને તમારે ઘરે જવું પડે છે ચાલતા ચાલતા? કાંઈ તકલીફ નથી પડતી. જે બાળકો છે તે પણ મસ્તીના મૂડમાં છે, જે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જો આપને વરસાદના દ્રશ્યો બતાવીશ કે વરસાદ આપ જોઈ શકો છો કે અવિરત ચાલુ છે, સમગ્ર સુરત શહેરમાં વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં પણ આ જ માહોલ દેખાઈ રહ્યો છે. વલસાડ હોય, નવસારી હોય, ડાંગ હોય કે તાપી જિલ્લો હોય, તમામ જિલ્લાઓમાં પણ વરસાદની જે આંકડા નોંધાયા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ને જણા ખાસ એક વાત ખાસ આપણને જણાવી દઈશ કે જે વરસાદ પડી રહ્યો છે તેને કારણે સુરત વિયરકમ કોઝવેમાં પણ જે પાણી આવી રહ્યું છે તેને લઈને ચોક્કસપણે કહી શકાય કે સુરતવાસીઓ જે આ વિરત વરસાદ છે પરંતુ ધીમી ધારનો જે વરસાદ છે તેનાથી ખૂબ જ ખુશ છે. જી જરણા, બિલકુલ પ્રજ્ઞેશ, લોકો જે છે આપણે વાત કરી, તમામે તમામ લોકો તો ખુશી વ્યક્ત કરી રહ્યા છે વરસાદને કારણે, પણ શું સુરતમાં કોઈ એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ મુસીબત બનીને આવ્યો હોય, જેમ કે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોય, લોકોને બહાર નીકળવાનું પણ મુશ્કેલ પડ્યું હોય, કે પછી ઓવરઓલ વાત કરવામાં આવે તો સુરતમાં પડેલા ધીમી ધારના વરસાદથી લોકો ખુશ છે? જી બિલકુલ, સુરતમાં કેટલાક વિસ્તારો એવા છે, આજે સવારે જ આપણે એક દ્રશ્ય બતાવ્યા હતા પર્વત પાટિયા વિસ્તારમાં, જે નીચાણવાળા વિસ્તારમાં એક સ્કૂલ આવી હતી, ત્યાં ધોધમાર વરસાદ જે પોણો કલાક પડ્યો હતો તેને કારણે તેના કેમ્પસમાં પાણી ભરાઈ ગયા હતા અને તાત્કાલિક એ સ્કૂલના બાળકોને રજા આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત જે સિવિલ હોસ્પિટલનું કેમ્પસ છે ત્યાં પણ ટ્રોમા સેન્ટર અને પાર્કિંગની બાજુ પર પાણી ભરાઈ જાય છે, અને બીજી બાજુ જે રેલવે ઘરનાળું છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા હોય છે. પરંતુ કહી શકાય કે જે પ્રમાણે વરસાદ જે ટુકડે ટુકડે આવી રહ્યો છે, સાથે એક ધોધમાર વરસાદનું સ્વરૂપ નહીં ધારણ કરતા લોકોને ચોક્કસપણે રાહત છે. ને જે આ લોકો છે આપણે એમની સાથે જ ખાસ વાત કરીશું. સતત વરસાદ વરસી રહ્યો છે અને એક કહી શકાય કે ઠંડકનું વાતાવરણ છે, એક સુરતીઓ માટે ખુશીની વાત કહી શકાય. આ ખુશીની વાત છે, હમણાં ઠંડો વાતાવરણ છે તો બહુ મજા આવે છે. બિલકુલ જણા, સ્પષ્ટ લોકો એક જ વસ્તુ કહી રહ્યા છે કે ઠંડુ વાતાવરણ છે અને જે લોકો ખુશ છે, કારણ કે સુરતમાં જે પ્રમાણે મેહુલો વરસી રહ્યો છે, જે શ્રીકાર વરસાદ છે સમગ્ર સુરત શહેરમાં, તેને કારણે સુરતીઓમાં એક આનંદો છવાઈ ગયો છે. જી બિલકુલ, આભાર પ્રજ્ઞેશ. તો સુરતમાં તો હાલ સુરતીઓ જે છે તે આ વરસાદની અવિરત આગમનથી ખુશ દેખાઈ રહ્યા છે.
સુરતમાં પણ થઈ રહ્યો છે ભારે વરસાદ, ત્યારે વરસાદને કારણે તમામ નદી નાળા પણ છલકાયા છે. સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જોકે કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. સુરતમાં આવેલી સરસ્વતી હિન્દી વિદ્યાલયમાં પાણી ભરાયા છે, જેના કારણે સ્કૂલ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. તો સ્કૂલના ગેટ પાસે સ્કૂલમાં પાણી ન આવે તે માટે નાની દિવાલ પણ ચણી દેવામાં આવી હતી, પરંતુ આ દિવાલ વટાવીને પાણી સ્કૂલમાં આવી ગયા. સ્કૂલની અંદર 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. તો આ તરફ સુરતમાં સતત ધોધમાર વરસાદ સવારથી જ વરસી રહ્યો છે, ત્યારે હવે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહન ચાલકોને પણ આ વિસ્તારોમાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો તાપીના સોનગઢ ખાતે આવેલ ડોસવાળા ડેમ આજે ફરી તેની પૂર્ણતઃ સપાટીથી 3 ઇંચ ઉપર વહી રહ્યો છે. ડોસવાળા ડેમની પૂર્ણતઃ સપાટી 405 ફૂટ છે. ડેમમાંથી 210 ક્યુસેક પાણી વહી રહ્યું છે. તો ડેમ સંલગ્ન ગામોમાં આનંદ ફેલાઈ ગયો છે. ડોસવાળા ડેમ છલકાયો છે. જે વરસાદની રાહ જોવાઈ રહી હતી તે વરસાદનું આગમન થતા અને ડેમમાંથી જ્યારે 210 ક્યુસેક પાણી વહી રહ્યું છે ત્યારે લોકોમાં એક આનંદ છવાયો છે. ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લાગણી ચોક્કસથી વ્યાપી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નરેન્દ્ર ભુવેચિત્રા પાસેથી. નરેન્દ્ર, ડેમ ઓવરફ્લો થયાની ઘટના પણ સામે આવી રહી છે ત્યાંથી. એ ચોક્કસથી જણાવી દઉં કે તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ખાતે આવેલા ડોસવાળા ગામે રજવાડી સમયનો ડેમ આજે ફરી છલકાયો છે. પહેલા 4 દિવસ અગાઉ છલકાયો હતો, પરંતુ જે રીતે તાપી જિલ્લામાં અવિરત 2-3 દિવસથી પડી રહેલા વરસાદને પગલે આજે ફરી ડોસવાળા ડેમ છલકાયો છે. આ ડોસવાળા ડેમ આજે 3 ઇંચ ઉપરથી એનું પાણી વહી રહ્યું છે. ડોસવાળા ડેમની પૂર્ણતઃ સપાટી 400 ફૂટ છે અને ડેમમાંથી હાલ 210 ક્યુસેક જેટલું પાણી નદીમાં જઈ રહ્યું છે. આ ડેમને સંલગ્ન 23 જેટલા ગામોના લોકોમાં આ ડેમ છલકાવાની સાથે આનંદની લાગણી ફેલાય છે. આ ડોસવાળા ડેમ મહત્તમ 100 વર્ષનો છે અને ડોસવાળા ડેમ ફરી છલકાવાની સાથે તાપીવાસીઓ તેમજ આ ડોસવાળાના જે સંલગ્ન ગામો છે તે લોકોના ખેડૂતો અને લોકોમાં આનંદની લાગણી ફેલાય છે. જી જી બિલકુલ નરેન્દ્ર, આભાર. વરસાદી માહોલ, જે વરસાદની રાહ કેટલાય સમયથી જોવાઈ રહી હતી તે વરસાદી માહોલ આખરે છવાઈ ગયો છે. અને આ વરસાદી માહોલ છવાવાને કારણે લોકોમાં ખુશીની લાગણી છે, ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તો આ તરફ જૂનાગઢના ગિરનારના દ્રશ્યો બતાવી રહ્યા છે. હવે આપણે અહીં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. સીડી પરથી પાણી વહેવાના અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ગિરનાર પર ભારે વરસાદ થતા કાળવામાં પૂર આવ્યું છે. કાળવાના બોકડામાં ભારે પૂર આવ્યું છે. જોકે ગિરનારમાં એક તરફ ભારે વરસાદને કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. સોળેકલાએ અહીં જોઈ શકાય છે કે રીતે સીડીઓ પરથી પાણી વહી રહ્યું હતું, જાણે કે એક ઝરણું વહી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીં ચોક્કસથી ઊભા થયા હતા. ત્યારે ગિરનાર પર પડેલા વરસાદે કુદરતી સૌંદર્યમાં ઉમેરો કરી નાખ્યો છે. અને હાલ તો આ દ્રશ્યો જે છે તે ચોક્કસ એવું કહી રહ્યા છે કે ગિરનારમાં સારો વરસાદ થયો છે. તો રાજકોટમાં પણ થઈ ચૂક્યો છે ફરી એકવાર વરસાદ શરૂ. રાજકોટમાં ફરી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. થોડા સમય માટે વિરામ લીધો હતો વરસાદે, પરંતુ હવે ફરી વરસાદે એન્ટ્રી કરી લીધી છે. છેલ્લા 3 દિવસથી રાજ્યભરમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ શહેરોમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે. વધુ માહિતી અમારા સંવાદદાતા અંકિત પોપટ આપી રહ્યા છે સીધાજી અંકિત પાસે. અંકિત, રાજકોટમાં ફરી એકવાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, જાણવા માંગે છું કેવો વરસાદી માહોલ જામ્યો છે ત્યાં. ચોક્કસ હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. ચોક્કસ, જે વરસાદની રી એન્ટ્રી આપ અત્યારે રાજકોટના રાજમાર્ગો પર જોઈ રહ્યા છો, ત્યારે અત્યારે એવા પણ લોકો છે કે જે હાલ રસ્તામાં નાવા નીકળી પડ્યા છે. આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો, ગઈકાલે પણ ધોધમાર વરસાદ હતો, આજે પણ તે જ પ્રકારનો માહોલ, શું કહેશો? આ રાજકોટમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે, છેલ્લા કેટલાય ટાઈમથી રાજકોટવાસીઓ રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ ક્યારે આવે. આજે વરસાદ થઈ રહ્યો છે એ બહુ સારો ને એવો જોરદાર થઈ રહ્યો છે.
જે 45-46 ડિગ્રી ગરમી હતી એ 21-22 ડિગ્રી ગરમી થઈ ગઈ છે અને રાજકોટવાસીમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદ થયો છે જેનાથી ખેડૂતો પણ ઘણા ખુશખુશાલ જોવા નજર મળે. તો રાજકોટવાસીઓ અને ખેડૂતો પણ ખુશખુશાલ છે. વધુ લોકો આપણી સાથે છે, શું કહેશો? ખાસ કરીને વરસાદમાં નાવાની કયા પ્રકારની મોજ છે? આપે તો રેઇનકોટ પણ પહેર્યો છે. ખાસ કરીને ઘણા સમયથી આ વરસાદની રાહ જોવાઈ રહી હતી અને આ વરસાદ એક રીતે ઘણા સમયથી પડી રહ્યો છે તો બધાને એક આનંદની લાગણી છે. ખેડૂતોને જે રીતે પાકને જે રીતે પાકમાં ફાયદો થવાનો છે, જે મંદીની અસર છે મંદીની અસર પણ હવે કમ થવાની છે, તો એ પ્રકારની બધાને તેજી વર્તા રહેવાની છે. આ વરસાદ ખરેખર ખુશીની લાગણી વેચે છે. ચોક્કસ. તો જે નોકરિયાત લોકો છે તે પણ આ વરસાદથી ખુશખુશાલ છે, કારણ કે તેમને પણ ખબર છે કે જે રીતે ખેડૂતો ખાસ કરીને આ વરસાદથી ખુશ થઈ રહ્યા છે અને તેને લીધે આગામી સમયમાં તેજીનો પણ માહોલ આવશે તેવું નોકરિયાત વર્ગ પણ માની રહ્યો છે. જી બિલકુલ, આભાર અંકિત. તો ચારે તરફ વરસાદી માહોલ, રાજકોટ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય કે પછી સુરત, ભારે વરસાદ છે કે આ વરસાદી માહોલને પણ લોકો માણી રહ્યા છે. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું અને હવે પછી આપ જોઈ શકશો અમારો વિશેષ કાર્યક્રમ ધર્મભક્તિ. વધુ સમાચારો માટે જોતા રહો News18 ગુજરાતી. જડોમાં જાકર હરિયાલી લાગે,